હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હોટલ કે પછી રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય અને જીરા રાઈસ ઘરે ખૂબ જ સરળતાથી બનાવીશું. જ્યારે પણ હોટલનું ખાવાનું મન થાય ત્યારે તમે ઘરમાં અવેલેબલ વસ્તુમાંથી જ દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવી શકો છો, અને તે પણ ખૂબ જ ઓછા સમયમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, ફટાફટ દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવવાનું શરૂ કરીએ. દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવવા માટે આપણે સૌથી પહેલાં દાલ ફ્રાય બનાવીશું. તો દાલ ફ્રાય બનાવવા માટે મેં અહીં 1 કપ તુવર દાળ અને 1/4 કપ મગની મોગર દાળ લઈ લીધી છે. હોટલ કે રેસ્ટોરન્ટમાં જે દાલ ફ્રાય બનતી હોય છે તેમાં 2-3 પ્રકારની દાળનો ઉપયોગ થતો હોય છે. જો તમારી પાસે મગની દાળ સિવાય અડદની દાળ હોય તો તે પણ લઈ શકો છો, અને જો તમારી પાસે તુવરની એકલી દાળ હોય તો તુવર એક જ દાળની અંદર દાલ ફ્રાય બની જતા હોય છે. તો હવે આપણે આ બંને દાળને સરસ રીતે ધોઈ લેવાની છે. દાળને મેં સરસ રીતે ધોઈ લીધા પછી પ્રેશર કુકરની અંદર લઈ લીધી છે. તો હવે આપણે તેની અંદર પાણી એડ કરી લેવાનું છે. અહીંયા હું દાળને બાફવા માટે 3 કપ પાણી લઈ લઉં છું. 1 કપ દાળની સામે 3 કપ પાણી લઈ લઉં છું. જો તમારી પાસે આ રીતે મેજરમેન્ટ માટે કપના હોય તો તમે કોઈ પણ વાટકીનું માપ એડજસ્ટ કરી શકો છો. તો જેટલી વાટકી તમે દાળ લીધી હોય તેનાથી 3 ગણું પાણી લઈ લેવાનું છે. હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી તેલ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. દાળને બાફતી વખતે મીઠું અને તેલ એડ કરવાથી દાળ સરસ રીતે ચઢી જતી હોય છે, અને હળદર એડ કરવાથી દાળની અંદર તેનો સરસ રીતે કલર આવી જતો હોય છે. હવે દાળને કવર કરીને મીડિયમ ફ્લેમ પર 4-5 સિટી વાગે ત્યાં સુધી થવા દેવાની છે. જ્યારે પણ આપણે દાળને ચડાવવાની હોય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. મેં અહીંયા દાળને મીડિયમ ફ્લેમ પર 5 વિસલ વગાડી લીધી છે અને પ્રેશર કુકરને એકદમ ઠંડુ થવા દીધું છે. હવે આપણે દાળને ચેક કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી દાળ સરસ રીતે ચઢીને તૈયાર થઈ ગઈ છે. દાળ ફ્રાય બનાવવા માટે આ રીતે દાળ થીક અને આખી હોવી જોઈએ. તો આપણી દાળ ફ્રાય બનાવવા માટે એકદમ પરફેક્ટ રીતે ચઢીને તૈયાર થઈ ગઈ છે. દાળ અત્યારે થોડી થીક છે, પણ આપણે જ્યારે તેને વઘાર કરીશું ત્યારે તેની અંદર પાણી એડ કરીશું. તો આ રીતે તમે પરફેક્ટ દાળનું માપ અને પાણીનું માપ લો તો દાળ સરસ રીતે ચઢીને તૈયાર થઈ જતી હોય છે. તો હવે આપણે દાળનો તડકો કરીશું. દાળ ફ્રાય બનાવવા માટે મેં અહીં એક પેન લઈ લીધી છે. તેની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. તેલની જગ્યાએ તમે ઘી કે પછી બટરનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે તેની અંદર 1 ચમચી જીરું, 2 સૂકા લાલ મરચા, 1 તજનો ટુકડો અને 1 તમાલપત્ર એડ કરીશું. આ બધાને સરસ રીતે સાંતળી લેવાનું છે. આ રીતે આપણે દાળ ફ્રાય બનાવતી વખતે તેની અંદર સૂકા મરચાં અને બધા જ જે તમારે આખા મસાલા એડ કરવા હોય તે કરી લેવાના છે. કેમ કે આપણે અહીંયા દાળ ફ્રાયની અંદર તડકો અલગથી નથી બનાવવાના, દાળ ફ્રાય એકલી જ બનાવવાના છીએ. એટલે તમને જે ગમતા હોય તે તમે આખા મસાલા એડ કરી શકો છો. જીરું સરસ રીતે સંતળાઈ ગયું છે, એટલે હવે આપણે તેની અંદર 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. આ રીતે બધાને મિક્સ કરીને ડુંગળીનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાની છે. ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, એટલે હવે આપણે તેની અંદર 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું અને 4-5 ઝીણી સમારેલી લસણની કળીઓ એડ કરીશું. જો તમને આદુનો ટેસ્ટ ગમતો હોય તો તમે આદુને એકદમ ઝીણું સમારીને લઈ શકો છો. અને 1 નંગ મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું. આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ બધાને સરસ રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે તેની અંદર થોડું મીઠું એડ કરીશું. મીઠું એડ કરી લીધા પછી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા મીઠું એડ કરવાથી ટામેટાં અને ડુંગળી જલ્દીથી ચઢી જતા હોય છે, પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે દાળને બાફતી વખતે પણ મીઠું એડ કર્યું હતું, એટલે અહીંયા તેને એડજસ્ટ કરીને એડ કરી લેવાનું છે. હવે આપણે ટામેટાં સરસ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી 4-5 મિનિટ સુધી થવા દઈશું. 3-4 મિનિટ પછી ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ટામેટાં સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની છે. ગેસની ફ્લેમ સ્લો કરીને હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું. તો 1/2 ચમચી લાલ મરચું, લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, 1/4 ચમચી ગરમ મસાલો અને 1/2 ચમચી ધાણા જીરું એડ કરીશું. આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે મિક્સ કરી લીધા પછી હવે મસાલા બળે નહીં તેના માટે આપણે તેની અંદર પાણી એડ કરીશું. તો મેં બીજી બાજુ 1 કપ પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું. તો મેં અહીંયા
એક કપ પાણીમાંથી અડધો કપ પાણી એડ કરી લીધું છે. જો જરૂર લાગે તો પાછળથી હવે બાકીનું પાણી એડ કરીશું. આ રીતે જ્યારે પણ આપણે દાળ ફ્રાય બનાવીએ તો તેની અંદર ગરમ પાણી એડ કરવાથી દાળ પરફેક્ટ બનતી હોય છે અને જ્યારે બની જાય ત્યારે તેની અંદરથી પાણી અલગ નથી પડતું, પરફેક્ટ થિકનેસવાળી બને છે. એટલે જ્યારે પણ તમે આ રીતે દાળ ફ્રાય બનાવો ત્યારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવો. હવે બધું સરસ રીતે મિક્સ કરી લીધા પછી બાફેલી દાળ એડ કરી લેવાની છે. દાળ એડ કરીને બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે દાળ મેં મિક્સ કરી લીધી છે તો હજુ પણ આપણી દાળ થીક છે તો હું બાકીનું પાણી પણ એડ કરી લઉં છું. ફરીથી બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો દાળ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણી દાળ પરફેક્ટ થિકનેસવાળી બની છે. જો તમને વધારે થીક લાગતી હોય તો થોડું વધારે પાણી પણ લઈ શકો છો. આમ સરસ રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે આ દાળને કવર કરીને 3-4 મિનિટ સુધી થવા દેવાની છે. 4-5 મિનિટ થઈ ગઈ છે ને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે છેલ્લે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા અને 1 ચમચી ઘી એડ કરીશું. આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે દાળ ફ્રાયની અંદર ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે, પણ જો તમને ના ગમે તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો. અને જો પણ તમે વઘારમાં ઘીનો ઉપયોગ કર્યો હોય તો અત્યારે સ્કીપ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણી દાળ ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જીરા રાઈસ બનાવીશું. જીરા રાઈસ બનાવવા માટે મેં અહીં 1 કપ બાસમતી રાઈસ લઈ લીધા છે. તમે ઘરમાં જે પણ અવેલેબલ હોય અને જે પણ રેગ્યુલર ખાતા હોય તે રાઈસ લઈ શકો છો. તો હવે આપણે તેને પાણીથી 2-3 વાર સરસ રીતે ધોઈ લેવાના છે. તો આ રીતે પાણી એડ કરીને સરસ રીતે ધોઈ લેવાના છે. આ રીતે મેં રાઈસને સરસ રીતે 3 વાર ધોઈ લીધા છે. તો હવે આપણે જીરા રાઈસ બનાવીશું. જીરા રાઈસ બનાવવા માટે મેં અહીં પેન લઈ લીધી છે. તો તેની અંદર 2 ચમચી ઘી એડ કરી લેવાનું છે. જીરા રાઈસ ઘીની અંદર ખૂબ જ સરસ લાગતા હોય છે. જો તેને તમારે તેલમાં બનાવવા હોય તો તેલમાં પણ બનાવી શકો છો. ઘી સરસ રીતે ગરમ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર 1 મોટી ચમચી જીરું એડ કરીશું. જીરા રાઈસ માટે જીરું એ ખૂબ જ મહત્વનું છે, તો જીરું થોડું વધારે પ્રમાણમાં હોય છે. અને 1 તજનો ટુકડો એડ કરીશું. હવે આપણે જીરાને સરસ રીતે સાંતળી લેવાનું છે. આની અંદર તમારે તમાલપત્ર એડ કરવું હોય તો તે પણ લઈ શકો છો. આ રીતે જીરાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જીરું સરસ રીતે સંતળાઈ ગયું છે. તો હવે આપણે જે રાઈસ ધોઈને રાખ્યા હતા તે એડ કરી લેવાના છે. હવે આપણે આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેની અંદર પાણી એડ કરી લેવાનું છે. તો મેં અહીંયા 1 કપ રાઈસની સામે 2 કપ પાણી લઈ લીધું છે. તમે જેટલા પ્રમાણમાં રાઈસ લીધા હોય તેનાથી 2 ગણું પાણી લઈ લેવાનું છે. તો તમે કોઈ પણ વાટકીના માપથી લીધા હોય તો 1 વાટકીની સામે 2 વાટકી પાણી લઈ લેવાનું છે. એ રીતે 2 ગણું પાણી લઈ લેવાનું છે. તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. ફરીથી બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આમ મિક્સ કરી લીધા પછી હવે આપણે આ રાઈસને કવર કર્યા વગર 5-7 મિનિટ સુધી થવા દેવાના છે. 5-7 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે રાઈસને ચેક કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા રાઈસ સરસ રીતે બની ગયા છે. તો તે પરફેક્ટ બન્યા છે કે નહીં તે આ રીતે હાથથી મેશ કરીને ચેક કરીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ રીતે મેશ થઈ જાય છે. તો આપણા રાઈસ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ રાઈસને કવર કરીને 3-4 મિનિટ સુધી ગેસને સ્લો ફ્લેમ પર થવા દેવાના છે, જેથી તે સરસ રીતે ફૂલી જાય અને એકદમ સોફ્ટ થઈ જાય. 3-4 મિનિટ થઈ ગઈ છે ને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા રાઈસ પણ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. હવે આપણે છેલ્લે તેની અંદર થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. જો તમારી પાસે લીલા ધાણા ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે હળવા હાથે બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ ટાઈમે એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે, કેમ કે રાઈસ તૂટી જતા હોય છે, એટલે ધીમે રહીને મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણી દાળ ફ્રાય અને જીરા રાઈસ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે.
તો હવે આપણે તેને સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આપણા દાલ ફ્રાય અને જીરા રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. તો સર્વ કરવા માટે મેં અહીં એક પ્લેટ લઈ લીધી છે. તો તેની અંદર આ રીતે આપણે પહેલા જીરા રાઈસ એડ કરીશું. હવે આપણે તેની અંદર દાલ ફ્રાય એડ કરીશું. હવે આપણે તેની અંદર સલાડ, છેલ્લે હવે આપણે તેની અંદર શેકેલો પાપડ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણી પરફેક્ટ હોટલ કે પછી રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ફ્રાય અને જીરા રાઈસની ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે તમે ઘરે જ ખૂબ જ સરળતાથી ઘરમાં જ અવેલેબલ વસ્તુમાંથી દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવીને એન્જોય કરી શકો છો. તો એકવાર આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરો. અને હા ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી, ગમી કે ના ગમી, મને કમેન્ટ કરીને જરૂર જણાવો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે આપણે એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.